વ્યક્તિ દારૂ પીતો હોય એટલે એમ કે દારૂ વિશે તમારે નહીં બોલવો બરોબર હવે અહીંયા મારે તકલીફ થાય હજી મેં હમણાં કીધું ને મારી પાસે હાર્મોનિયમ નથી લ્યો હવે હું લાખ લાખ રૂપિયા લેતો હોય તો મારી પાસે અત્યારે પાંચ નું હાર્મોનિયમ પીડ્યા ગાડી નથી મારી પાસે મારી પાસે બાઇક છે બે હજાર ચાર નું મોડેલ છે કોઈ ફોટા પડે તો હું હરખો બેવું આમ આમ કરવું માથું હરખું કરું મારો મારો વિષય જ નથી કારણ કે હું ભજન કરું છું કે જે કંઈ કરું છું ને મારા માટે કરું રજવાડામાં અથવા દરબારો સાથે ચા બનાવતા કપ રકાબી ધોતા એ લોકો પોતાના નામની પાછળ સિંહ લગાડે હા હા સિંહ લગાડે છે હા જી લગાડે સિંહ લગાડે સ્વેચ્છા જો કે જો કોઈ મોટો કલાકાર થાય ને ત્યારે અમુક જે પ્રાચીન વાતો આપણી ભૂલું કોઈ સ્વીકારતું નથી એક આવું થયું આવું થયું એમ કહીને વાત વાડી દેતા હોય છે પણ તમે તમારી જે જીવન યાત્રા સહજ ભાવે રજૂ કરો છો ને એ મને વધારે આનંદ આવે છે કે અમે દરરોજ મળીએ ના ના છે તો કેવું જ પડે એમાં તો આજ નહીં તો ગમે ત્યારે બહાર આવવાનું છે તો પછી અગાઉ તમે તમે જાણ્યા પહેલા તમને કહી દઈ તો પછી અમને ઘણાને ફોન આવે ઘણા ઇન્ટરવ્યુમાં કે આ આ ભાઈ તો ખોટું બોલ્યા છે. આજે આનંદ આવ્યો છે કે તમને નિખાલસ ભાવે કહો છો. ના હું તો કહી જ દઉં કારણ કે મેં કારણ કે ઝઘડા કર્યા છે, બાજો છું, માયરકુટી કરી છે અને નકરા માર્યા છે એવું નથી આપણે મારે ખાતો છે. કારણ કે હવે કે આપણે હામા ગામમાં જઈને કોઈને બે પાંઠા માર્યા હોય તો આપણે થોડો કોઈ મૂકી દે. હા એટલે એ તો બધું સ્વીકારવું જ પડે. અને આપણે માર ખાઈએ તો ખબર પડે ને કે હામલાની પીડા કેટલી ભાઈ. એમના તો કેમ પડે? અને તમે આનું શું ભજન તો ગાતા. કોઈ નાનો મોટો કાર્યક્રમ હોય કોઈ ગુજરી ગયો હોય 12મો હોય. તો જે એમાંથી સાહિત્યની ક્ષેત્રની અંદર સાહિત્યનો વિભાગ જે હોય એ કઈ રીતે એમ સાહિત્ય એમાં એમાં એવું થયું કારણ કે બોલવાનું તો ગભરાતો હતો હું ભજન ગાતાય ગભરાતો એના બદલે બોલવું પણ જોકે મારે દિલથી આમ તો એવું કહેવાય નહીં પણ છતાંય કહું કે આ સાજિંદાઓના ત્રાસથી હું બોલતા શીખ્યું જોકે સારું કર્યું જો કે મને નડ્યા એ કે આ તમે મારા ઘર સુધી આવ્યા હા હા એવડે નડ્યા હોત તો તમે ન પહોંચ્યા એટલે એમનો ઉપકાર માનું છું પણ આ તો એક તમને ખુલાસો કરું છું કે હું આ શીખવાના આના હિસાબે કારણ કે તમારા હારે જે તમારો ઉસ્તાદ હોય કે બેન જો માસ્તર હોય ને એ પછી હું ગાવા બેહું ને એટલે એટલું એટલું તો આપણને ખબર હોય ને કે આ જે વાગતું તે આ નથી વાગતું અને આપણે કહીએ કે યાર હું મને જાળવી લેજો યાર કે ના એ તો વાગતું એમ જ વાગે નહીં સાઉન્ડ વાળા એમના હારે સાઉન્ડ હોય તો સાઉન્ડ ફેરફાર કરી નાખે એટલે મને એમ થાય પણ મેં કીધું આપણે કલાક બે કલાક આનંદ કરવો છે આ પંખીનો મેળો છે ઉડી જવાનો છે તમે આવી ઈર્ષા કરવાથી ફાયદો હું આનંદ કરીને વ્યાજ હામલા ઘરવાળાએ જે ખર્ચો કર્યો છે એને કંઈક એના એનું ફળ મળે આપણે આનંદ કરીએ તમે એનું આપણે ખેંચા ખેંચ કરી તો આમાં શું આ લેવાનું એમાં બધા હેરાન થાય બધા હેરાન થાય ને હાંનો ખર્ચો બગડે બિચારાનો બધો પૈસા વાપર્યો એને સંતોષ ન થાય કરવાનું છે એટલે આપણો ઈરાદો એ પણ પછી મને એમ થયું કે આ થોડું થોડું આપણે બોલતા શીખ્યું ને તમે આમની જરૂર નહીં ભલે બેઠા

છતાં દર્શકોને જકડી રાખો છો આપણે કેમ એક એક કોઠા જ્ઞાનના દ્રષ્ટાંત એટલે કોઈ આમાં તમે અભ્યાસ કે પુસ્તકનું વાંચન કે ના એવો ડાયરેક્ટ તમારો અનુભવ હા બસ મારા અનુભવ કારણ કે એ એવો અભ્યાસ મેં નથી કર્યો પણ એક આ હું ટ્રક લઈને હાલતો અને બધા રાજ્યમાં હું ફરતો ને અંદરથી જ મને નીકળતું હતું કે હારા માણસો કેવા જીવે છે અમુક માણસો કેવા મા બાપને દુઃખી કરે છે કેવા મા બાપને સેવા કરે છે આ બધું મને મળ્યું છે આ જગતમાંથી જ તે પણ આમ મારું આમ સંશોધન ખરું કે વિજયભાઈ અહીં આવ્યા છે હું કામ આવ્યા છે કે આમ એવું મને જોવાનું કે એનું આમ સંશોધન કરવાનું થોડુંક મને શોખ માણસો કેવા મકાન છે કેવી રીતના જીવે છે કેવી રીતનું ઘર હલવે છે કેવી રીતના ધંધા કરે છે એ એ મારું મૂળ અંધ અને એક મને આ ઝવરચંદ મેઘાણીની બધી એક બે પુસ્તકમાં મેં વાંચેલા સૌરાષ્ટ્રની રસદારની એવું બધું એમાં અમુક અમુક વાતો મને આમ ગમતી એ સિવાયના પછી આપણા ભીખુદાનભાઈ છે લાખણસિંહભાઈ છે એમના વિડીયો વિડીયો હું જોઉં કારણ કે એમની બધી વાતો બધી ઊંડાણવાળી વાતોને બધી આપણને મજા આવે કારણ કે અમારા ક્ષત્રિયોની રાજા રજુવાડાઓની એટલે થોડુંક એવી રીતે હોય ક્યાંક પછી આપણે પ્રોગ્રામમાં ગયા હોય ને એમને ડાયરેક્ટ સાંભળ્યા હોય એટલે અમુક મને એવું લાગે કે આ રાખવા જેવું છે હું રાખું બાકી પડ્યું રહેવા દેવાનું હોય પછી આપણે એવો કોઈને જ નહીં કરવાનો કે વિજયભાઈ તમે આવું કેમ બોલ્યા

પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો કાંકરા મળવા પાંચસો ના ભાવના જોઈએ કાંકરા ખાવાના ન હોય એને ફેંકી દેવાના હોય આમાં એવું બને માફી આના વિશે આવું બોલે માફીનો યુગ આવે હોય એક માફી તો માગવી જ પડે દરેક કલાક આવે એવું થઈ ગયું ત્યારે આપણને એમ થાય કે પણ શું આમને માફી હું એક દાખલા તરીકે મેં કઈ ભૂલ કરી બરોબર અને તમે મને ફોન કર્યો કે આ તમારે માફી માગવી પડે મેં માફી માગ્યા પછી શું મારી ભૂલ મટી જાય તો પછી હું અમને નીચા દેખાડવાનો તમને ફાયદો શું છે એટલે એક માણસને એમ હું છે ને હું હું નડે છે હવે અમે તો ભગવાનનું નામ લઈએ છીએ અમે એમ કે ભાઈ સબરીને રામ મળ્યા અને રામની જગ્યાએ કદાચ કૃષ્ણ બોલ્યા હોય તો એમાં ફેર હું પડી ગયો હવે આમાં પકડી લેવાની વાત આ આમાં કયું મોટું એવડું મોટું નુકસાન થઈ ગયું હતું કહેવાનો મારો અર્થ એ છે કે તમે તમે જોવો તો ખરા કેવી રીતની દુનિયા જીવે છે એમાં તમને નથી કાંઈ દેખાતું એટલે થોડુંક આપણે દુઃખ થાય પણ શું કરીએ અત્યારે બધું હું 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 હાલે છે કરીએ છે એક વચ્ચે સમજવા માટે આ એક તમે જે સમાજમાંથી આવો છો ને એ સમાજમાંથી કોઈ કલાકાર આમ તો અમે ઇન્ટરવ્યુ કરેલા લેડીઝ હોય કે જેન્ટ્સ અમુક નાતિના કલાકારો અમુક સહજતાથી સ્વીકારી લે અમુક ન હા તો આ તમે જે પરિવારમાંથી આવો છો એ અમુક ન પણ સ્વીકારે સ્ટેજ ઉપર કોઈ પ્રશ્ન ઊભો થાય અથવા કોઈ આયોજક હોય તમને બુક કરેલા હોય છતાં બીજા કોઈ અન્ય બોલતા હોય બીજા કલાકારો આમાં કંઈ એ એ પરિવારને લઈને સમસ્યા ઊભી થાય એટલે એવી તો ક્યાંક ક્યાંક થયે નહીં એટલે આમાં કેવું હોય કે કોઈ પણ વ્યક્તિ દારૂ પીતો હોય એટલે એમ કે દારૂ વિશે તમારે નહીં બોલવો બરોબર હવે અહીંયા મારે તકલીફ થાય કારણ કે મારું લોહી તો ક્ષત્રિયનો એટલે ઊભું તો થાય ભલે હું દબાવી રાખું ઉપયોગ ન કરું કહેવાનો મતલબ પણ હું એમ કહું ભાઈ તમે કયો તો પ્રોગ્રામ કરવા રોકો અને કયો તો પીયો જાઓ આપણે કંઈ પેમેન્ટ નથી લીધું કે આપણે આમની ભાઈ કંઈ ભાગ નથી પાડ્યો બાકી એ ન પીવાય એટલે ન પીવાય પીવો તો તમારા પૈસાનો પીવો મને કંઈ ફેર નથી પડતું બાકી સત્ય તો બોલવાનું જ હોય મા બાપની સેવા તમારે ન કરવી એ તમારો વિષય છે બાકી કરવી જોવે એ મારો મારે કહેવાનું મારી ફરજમાં આવે એટલે આવી ઘણી જગ્યાએ થાય પણ પછી પાછા બીજા એમાં ડાયા માણસો હોય ને એ પછી એમ ને બેડી દે ભાઈ જે કરવા તું પીજે ને તમ તારે બીજાને કઈક સુધરે એવું હોય તો સુધરવા દે ને એટલે બીજા પછી રોકે એને કારણ કે સત્ય તો તમને કોઈ આજ આજને તો કાલ ગમે એને સ્વીકારવું પડશે મારે ને તમારે બધાને સ્વીકારવું પડશે સત્ય હોય તો સત્ય જ હોય ને અત્યારે શું આનો કોમર્શિયલ થઈ ગયું સ્વરૂપ કલાકારો હા તમે એવું કઈ રાખો કે આટલું હોય તો જ જાવ આપણે એટલા મળે તો જ જવાનું હા તો મારી ગાડીમાં બાર હજારનું ડીઝલ આવે છે એમ કેતા બુક એવું કંઈ નથી લાગતું મને એવું લાગ્યું મેં વિજય ત્રણ વાગે હું પ્રોગ્રામ કરીને આવ્યો વગર સાઉન્ડે કર્યું અચ્છા અને બારથી થી પંદર માણસો બેઠા હતા કારણ કે સાઉન્ડ બહુ લઈ આવ્યો હતો બીજો નાનો માણસ હતો એના બાપુ ઓફ થઈ ગયા હતા મને પાછાથી પહેલાં કીધું મને કે બાબુ મારા પપ્પા ઓફ થઈ ગયા અને ભજન રાખવા છે મને કે આવશો મેં કહું વાંધો નહીં મેં તો મને કે તમને શું દેવ મેં તને જે ઈચ્છા લાગે તું માગું પાંચ નામ ભગવાનના લેવરાવતો હોય ને તારા બાપાના આત્માને શાંતિ મળતી હોય તું તું એ ચિંતા ન કરીશ હવે બીજા સાઉન્ડ બાઉન્ડ બધું લે પણ વરસાદ સારો એવો પડવા માંડ્યો ને હા એટલે બધું બંધ કરવું પડ્યું અને એ અફસોસ કરવા માંડ્યો એ કે બાબુ મને ભજનનો બહુ શોખ હતો નામ હતું ને તે મતું હવે ક્યાં વ્યવસ્થા નથી બે આવવાની મેં કીધું રૂમ રૂમમાં શું છે તો કે એમાં તો રૂમમાં કાંઈ નથી કે પણ રૂમમાં ક્યાં સાઉન્ડ ને બાઉન્ડ ને બધું હમાય નહીં પણ મેં કીધું સાઉન્ડ જ નથી રાખવું આપણે અને આપણે એમ નામ તને ભજન કરાવી તને ભગવાનનો થાળ ધરાવી દે ભજન કરીએ તું કે તમે બેહો હા રોઈ ગયો છોકરો રોઈ ગયો ખરેખર બાપુ કે સાઉન્ડ વગેરે સાઉન્ડ વગેરે ન થાય અમે એમાંથી જ શીખ્યા છે આ તો અત્યારે હશે આ બધું આ દુનિયા આ તો તમારા હાડું છે અમારા સાઉન્ડ ને અમારે કાંઈ લેવા દેવા નથી તમારે સારું લગાડવું છે કે આ માણસોને કંઈક હારું દેખાય બાકી તો અમારે તો આંખું બંધ કરીએ સાઉન્ડ આગળ છે નથી અમારે ક્યાં જોવાનું છે કર્યા ભજન કર્યા મેં કર્યા એક અમારે બીજો મિત્ર છે એને કર્યા પછી એક બીજો છે એને કર્યા પછી હું ભગવાનનો થાળ ધરાયો ધોયનું બોયનું કરાવી અને રાજના રેડ થઈ ગયો આ આજની જ કરું છું આ રાતે જ તે આજ મેં તમને કીધું હતું ને ફોનમાં મેં કીધું એક બાપુ એક પ્રોગ્રામ છે તમે એક દિન લેટ આવો તો મજા આવે હા ખૂબ આનંદ થાય છે એક વચ્ચે એક આપણે વિરામ લઈએ અનુપ છે તે પહેલાં એક વાત ધર્મને લઈ વચ્ચે કારણ કે આપ ફરો છો અને જગ્યામાં આપના ગુરુ એવા છે અત્યારે ધર્મનું એક સ્વરૂપ સમજવું છે આ ધર્મનું સ્વરૂપ અત્યારે કેવું છે અત્યારે વિવાદ ચારે બાજુ આ ધર્મ આ ધર્મની કાપતી કરે આમ સંપ્રદાય ધર્મ તો એક છે આ સંપ્રદાય ઊંચો આ સંપ્રદાય નીચો બહુ હાલ્યું છે બહુ બહુ છે આના વિશે તમે શું મને આમાં તો આપણે શું કહેવું આ તો બધા બધા ધર્મ ધુરંધરો છે આપણે કોઈને કંઈ કહીએ કે એવું નથી પણ મને અમુક અમુકની ભાષા એવી એવી હોય છે ને હું તો હાથ જોડું કે આ ભેખની ભાષા જ નથી આ એકને આવું બોલાતું જ નથી એક તમને કહું કે એક શિક્ષક છોકરા ભણાવતો હોય એના રૂમમાં ત્રીસ ચાલીસ છોકરા હોય અને ભાઈ સાહેબ જો ગાળિઓ બોલવા મળે તો એ પરજામ શું ઉતાર એટલે આ સાધુ સંતોને હું વંદન કરું છું ખૂબ ખૂબ બધાય પણ અમુક આપણને એમ થાય કે શું આ બધું હવે તમે આ જગતને સુધારવાવાળા તમે આવું આવું ભાષણ કરો ને આ જગતના કાન સુધી પહોંચે તો આ જગતના હૃદય ઉપર શું પહોંચે બાકી ઊંચા તો મને મારા અંદાજ મુજબ મને એવું લાગે કે સંસ્કાર થી કંઈક ઊંચા કર્મથી ઊંચા ને કર્મથી નીચા કંઈક સારું કામ કરો તો તમે ઊંચા છો અને ઊંચા હોય નીચા હોય કોણ ઘરે નાખી જવાનું આ અમે દરબારું છીએ આ તો દાળીઓ કરીએ છીએ અમારે તો જીવ આ તો ઠીક છે અત્યારે બધી દયા છે અમારે બેનું દીકરીઓ કોઈ કામે જાય નહીં બરોબર અમારે પાંચ સાત કે આઠ દસ જણાનું કુટુંબ હોય ને તો અમારે એક કે બે વ્યક્તિ ધંધો કરતા હોય બાકી બધા બેઠા બેઠા ખાતા હોય બીજું અમે અમારી દીકરીઓને બહેનોના લગ્ન કર્યા ને અમે કોઈ કોઈની એક રૂપિયો લીધો નથી કે દીકરીને જેટલું દેવાય એટલું દેવાનું લેવાનું નહીં તો આ અમારું ગાડું હાંકે છે ભગવાન એટલે કહેવાનું મતલબ કે ઊંચો નીચાનું કંઈ ઠીક છે બધાને અહમ કર્યા છે એટલે બધા કહે છે કે અમે ઊંચા ને અમે અમારા કેટલાય અમારા દરબારું નથી થયું એમ કે અમે દરબાર હા દરબારું ગમતા નથી પાછા દરબાર થવું ગમે છે દરબાર નથી ગમતા આજકાલ જે વર્ષો પહેલા રજવાડામાં અથવા દરબારો સાથે ચા બનાવતા કપ રકાબી ધોતા એ લોકો પોતાના નામ ની પાછળ સિંહ લગાડે સિંહ લગાડે જી લગાડે સિંહ લગાડે એટલે ઈ તો આ ચોડાય અત્યારે કોઈ ને કઈ કીધા જેવું નથી બધા બરોબર છે તમ તમને સિંહ લાગતું હોય લગાડો બે ડબલ સિંહ લાગતા હોય ડબલ લગાડો અમને કઈ ફેર નથી પડતો બાકી તો જે સેય છે સોનું સેય સોનું જ રહેવાનું છે અને પિત્તળ કોઈ દી હોનું થવાનું નથી હા અતારની પેઢીને મેં હમણાં વાત કરીને ઘોડે કે મા બાપની સેવા કરવી એ વડીલોનો આદર કરવો બેનો દીકરીઓની ઇજ્જત કરવી એ એ એક અત્યારની પેઢીને ખાસ જરૂરી છે અને એમાં મા બાપને સાચવવા એ તો ખાસ જરૂર છે કારણ કે હવે મા બાપને કોઈ રોટલાની પૈસાની બહુ એટલી બધી એ તો ઠીક છે બધાને જરૂર પડે મળીએ રે પણ પ્રેમ જ્યાં ત્યાંથી નથી મળતો એના સંતાનનો એને પ્રેમ જોવે છે એ પ્રેમની જો હું ફસે ને તો તમે બધું એને આપી દીધું અને એના આશીર્વાદ જે રહ્યા ને એ તમારા રૂપિયા કામ નહીં કરે એવો આશીર્વાદ કામ કરશે હું તો એમ કહું પાડોશીમાં કોઈ મોટી ઉંમરનો વડીલ રહેતો હોય ભલે કોઈ પણ જ્ઞાતિનો હોય પણ એને બાપા કયો દાદા કયો તો ફેર શું પડવાનો અને એ આપણે તોફાન કરતા હોય ને એમ કે એ આ તોફાન ન ગાય તો ભાઈ આપણે એનું મોઢું તોડી લેવાય એ તમારા સંસ્કાર જ નથી એટલે આ આ સંસ્કાર તો બજારે મળતા નથી એને ઇન્જેક્શન નથી આવતું ઇન્જેક્શન નથી દુકાને મળતા નથી અને ખર તો આ પૈસાવાળા નોકરા ઊભા વાળા ડા રગડે મા બાપને રાખવા રાજી નથી તો રાખે નહીં સંસ્કાર પૈસા લઈ આવીને પૈસાથી લઈ આવી એટલે એવું નથી પણ એટલે આ બેનો દીકરીઓનું હું એટલા માટે કહું છું કે તમે શક્તિઓ હું છો અને તમારા કોઠામાંથી જ શિવાજી મહારાણા પાક છે તમે જો કંઈક આમાં આમાં ધ્યાન આપશો તો બાકી જે તે ખાઓ ને જેવું તેવું બોલો ને જેવું તેવું તમે વર્તન કરો તો પછી પેઢી એવી જ થવાની અમારા અમારા મોટા ભાઈના વહુ એ બધા હતા અમારા ભાભીઓ બધા તેથી સંતાન હોય ઉદરમાં એટલે અમારે માજીને એવું કહેતા એ કે જો જ્યાં હોય દાંત દાંતમાં નહીં કાઢવાના જે તે ખાવાનું નહીં જેવા જેવા માણસો ભેગું બેહવાનું નહીં એ જે પેટમાં બાળક આ બધી કોઠા હોય કે આ બાળક હોય ને એના ઉપર અવળી અસર થાય ખોટી અસર થાય એટલે એ જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તમને કહું જે તે ખાવા ન દે બહારની વસ્તુ ખાવા નહીં દેવાની પછી કોઈ બેનું બેનપણીઓ બેનપણીઓ ભેગી ને કંઈક દાંત બાંત કાઢે ન તો એ અમારા માજી વિરોધ કરતા કે હી હીન હા હા શું કરો છો આ બધી આપણી સંસ્કૃતિ હતી સો ટકા સો હવે એ અત્યારે કોણ માને આ વાત કરી હતી કે તમે એ બધું તમારા સમય અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર મોટા એ મોટી રાણી અત્યારે તો એવો ટ્રેન્ડ ચાલુ થયો એને ટ્રેન્ડિંગમાં લઈ છે લોકો માની લો કોઈ પણ સામાન્ય લેડીસ હોય અંક પ્રદર્શન કરે તો માં બે લાખ પાંચ લાખ ફોલોવર હોય એટલે મહારાણી સમજે છે હા બોલો હા ફિલ્ટર હવે અને આની ડિટેલ જાણો તો તમને ખબર પડે આમાં સગાઈઓમાં પ્રશ્ન થાય ફિલ્ટરમાં જોયું ત્યારે અલગ હોય પછી ટકતા નથી સમજવા માટે તમારે સમાજની વાત કરી છે એટલે આ એક યુવાનો માટે અમુક કોઈ મહાપુરુષને મેં આગળ પ્રશ્ન કરેલો કે તમારા હોય તો બૈરા બા લગાડે તારા બા મનુ બા અને બાપુ કે છે આનો ઐતિહાસિક સાથે શું જોડાણ એટલે અમારો અમારે અમારા બારોડજી એવું કહેતા કે અમારા જે સ્ટેટો હોય રાજા રજવાડા હોય એમાં અમારે અમારું જે બયરું હોય ને તું ન કહેવાય આ અમારી પરંપરા છેકથી છે આ ક્ષત્રીનો નિયમ છે બીજો સમાજ રહ્યો ને એ બૈર અને તું કે એનું બૈરું હોય ને એમ કે તું મને પાણી ભરી દે તું મને જમવા આપ બાકી અમારા સમાજમાં એવું છે કે મને જમવા આપો કે મને પાણી ભરી દો કારણ કે આ અમારે જે સ્ટેટની મહારાણીઓ હતી ને એની પુનૈથી જ અમારા સ્ટેટો હાલતા હતા હા કારણ કે એ એ ઓલા જે આપણે વાત કરીએ ને હમણાં કે ધર્મ ધ્રુવજોન પુરુષ નથી પૂગી દેશની આબરું બાપુ લડિયું છે ને તલવારું કાઢવાની જગ્યાએ તલવારું કાઢી છે એટલે અમારા અમારો સમાજ અમે અમે તુકારો દઈને તો અમારી ટીકા થાય કે આ તો દરબાર છે કેવો છે અને બીજો સમાજ જો તમે કહે ને તો એનો એની ટીકા થાય ક્યાં તો બહેરન તમે કહે નમા નમા કે અમને હારા કેટલી આટલો આટલો ફરક છે કારણ કે અમે તો એક જગતના પાલન હર હતા ઠીક છે સમય સમયનું કામ કરે છે પણ હજી મારા મારે માજી વીઆઈ ગયા બે હજાર અગિયારમાં એ ત્યાં એ હતા ત્યાં સુધી તે અમારે કોઈને પરિસ્થિતિ એવી હોય ને ઘરે આવ્યા હોય તો ઘરે હોય કે ન હોય પણ બસેર પાંચસે લોટ કે રોટલા કે બાજરી આપી દેતા કે આપણી ફરજમાં આવે કે આપણને એક દરબારના ઘરે આપણને કંઈક આશાય આવ્યો હોય આ આપણા લોહીમાં હોવું જ હોય સો ટકા હવે અત્યારે આપણું લીધું છે એ લઈ દેતા પાછું આટલું પરિવર્તન થઈ ગયું વાહ અને અનુપસિંહ એક મને યાદી થઈ કારણ કે તમે સિમ્પલ સોબલ છો ને આમાં કલાકારને કોઈ આડંબરની જરૂરિયાત મને લાગતી નથી કારણ કે તમારું તોય ચાલે ખાસ મહત્વનો એક પ્રશ્ન અત્યારે કલાકારની એક વ્યાખ્યા બનાવી છે લોકોએ આધુનિક એકવીસમી સદીનો કલાકાર કેવો તો કે હાથમાં બેરખો હોય કઈક કઈ કઈ પહેરેલું હોય ગળામાં સોનું હોય હા પછી જબ્બો પહેરેલો હોય અને ફોર્ચ્યુનર મને ઉતરે ભેગા બે રીલ્સ ઉતારતા વિડીયો ની રીલ્સ બને જે પ્રોગ્રામ હોય ને એની રીલ્સ બનાવવાની શું માનો તમે આ કલાકાર ના જરૂરી છે એવું કરે તો જ હાલે કલાકાર પણ જરૂરી હોય તો હું નથી કરતો એ જરૂરી છે ને એવું કરતા છે બાકી તમે અમુક મારા વિડીયો જોજો માસું નહીં ઓળેલું હોય મારું મને આ તો મને કહું હું આ આ તો આ બધા વિડીયા ને ફોટા ને એ બધું હું ભજનમાં તો ઘણા ટાઈમથી છું પણ મને આનો કંઈ શોખ જ નહોતો અચ્છા તમે મારો કેસેટ બનાવતા હોય કે વિડીયો બનાવતા હોય તો હું કહું ભાઈ આ તમારે ઈચ્છા હોય તો ભલે ભાઈ મને આનો કંઈ શોખ નથી કોઈ ફોટા પડે તો હું હરખો બેઉં ને આમ આમ કરું ને માથું હરખું કરું મારે મારો વિષય જ નથી કારણ કે હું ભજન કરું છું કે જે કંઈ કરું છું ને એ મારા માટે કરું હા મારે દુનિયાને કંઈ બતાવવું નથી આ તો તમે એક મારા ભગવાન છો મારા ઘર સુધી આવ્યા બરાબર છે જરૂરી છે બાકી નગર હું એમ કહું મારે આ જરૂર જ નથી હા તો ગંગા હાલી જાય છે પીવો ન પીવો તમારી મોજ બાકી હું મારા માટે મહેનત કરું છું ક્યાં વાત કે મારી પેઢી વાયે મોડી ન ભાગે કોઈ કોઈ ડાગ ડાઘ લાગે એવી કોઈથી કામ ન કરે બસ મારી ઈશ્વરભાઈ એવી જ અરજી છે બાકી મારે કોઈ આમાં નામ કમાય ને કે મને કોઈ મોટા સંતો બોલાવે અને મને મોટા પ્રોગ્રામમાં હાજરી આવે ના મારે કોઈ શોખ જ નથી હું દિલથી એક નાના ઘરમાં નાના ઝૂંપડામાં મને બોલાવે તો હું દિલથી આનંદ કરીને ભજન કરીને પીવા આવું મને એવું કઈ છે જ નહીં હજી મેં હમણાં કીધું ને મારી પાસે હાર્મોનિયમ નથી લ્યો હવે હું લાખ લાખ રૂપિયા લેતો હોય તો મારી પાસે અત્યારે પાંચ નું હાર્મોનિયમ પડ્યા હા ગાડી નથી મારી પાસે અમારી પાસે બાઇક છે બે હજાર ચાર નું મોડેલ છે તો ખૂબ આનંદ આવ્યો અનુપ છે તમે વાત કરી કે આત્મરંજન માટે નિજાનંદ માટે તમે આ સાહિત્ય કરો છો કે અથવા તો ભજન કરો છો પણ આજે આ ડીડી ભારતીના સુરીલા સંવાદ કાર્યક્રમમાં ખૂબ આનંદ આનંદદાયી વાતો કરી તમામ પ્રકારના સમાજના તમામ વર્ગને સ્પર્શે ને એવી વાતો સંભળાવી અને આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર કાંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો કારણ કે આ પરિવાર છે બોલે ઉતાવળો છું એટલે કદાચ કંઈક બોલાઈ ગયું હોય ના ના તમે બધા તમે આવ્યા ને એ જ મોટો આભાર છે તમારો તમે હવે હાડા ચારસો કિલોમીટર ખરેખર ધન્યવાદ તમને ખૂબ ખૂબ આભાર તમારો આપણે કહે ને કંઈક નવું હા લોકો માટે કંઈક નવું આપું છું અને કલાકાર અમે તો વાત કરીએ કાર્યક્રમમાં હા બની શકે કોઈ રાજકીય નેતા પણ કલાકાર છે કોઈ સેવા કરતો હોય પરહિત માટે એ પણ કલાકાર કલાકાર છે હાજી વાત એટલે તમામ પ્રકાર પરહિત માટે કંઈ પણ કામ કરતો હોય ને એને અમે તો કલાકાર લોકોને કંઈક નવું આપતો હોય કલાકાર કહીએ છે અરે હું તો ગમે પ્રોગ્રામ હોય ને તો એનો ટાઈમ ન થયો એ મારી હાજરી હોય મારી રાહ જોવી પડે એવું બધી બને જ નહીં અને બીજા કલાકાર આવવાનો હોય ને તો એ કે ફોન કરે કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા એ કે મૂડી શું લખતર શું આમ શું ગામના પાદરમાં ઉભા માથા ઓળતા હોય